ભુજ ખાતે જનરલ ઇલેક્શન 2024 ની પ્રેસ કોન્ફરન્સ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ. ગઈકાલે જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા પાર્લિયામેન્ટરી ઇલેક્શન્સનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કચ્છમાં કુલ 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી છે કચ્છની અને 165 મોરબીની. એ એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સી જે વન કચ્છ પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુએન્સી છે એના 19.35 લાખ વોટર 7મી મેના રોજ મતદાન માટે જશે. એના માટે પૂરતી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. કુલ 2139 બૂથ વત્તા એક ઓક્ઝિલરી બૂથ બનાવવામાં આવેલા છે. પૂરતા પ્રમાણમાં ઈવીએમ જેની એફએલસી થઈ ગઈ છે એવા આપણી પાસે અવેલેબલ છે. આઈટીનો ઉપયોગ મહત્તમ થાય જેથી બધા કેન્ડિડેટ્સને સરળતા રહે, લોકોને સરળતા રહે અને પાર્ટીઝને એક લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે. એના માટે એમસીસી વાયોલેશન્સ માટે સી વિજિલ એપ, પીડબ્લ્યુડી મતદાતાઓની ફેસિલિટી માટે સુવિધા સક્ષમ એપ, વોટર હેલ્પલાઇન એપ્લિકેશન, નો યોર કેન્ડિડેટ એપ્લિકેશન, વિભિન્ન એપ્લિકેશન્સનો પણ મહત્તમ ઉપયોગ થાય એવા તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. લેવલ પ્લેઇંગ ફિલ્ડ માટે મની પાવર, મસલ પાવર, મિસઇન્ફોર્મેશન અને એમસીસી જે 4M વ્યાખ્યા ઈસીઆઈ દ્વારા કરવામાં આવેલી હતી એના માટે કુલ 23 FST ફ્લાઇંગ સ્કોડ જેને કહીએ છીએ, 18 SST સ્ટેટિક સર્વેલન્સ ટીમ, 6 વિડીયો વ્યૂઇંગ ટીમ અને 13 વિડીયો સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવેલી છે. એ ઓલરેડી એક્ટિવેટ થઈ ગઈ છે. કુલ 50%થી વધારા બૂથ ઉપર વેબકાસ્ટિંગ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવેલી રહી છે. જેટલા સંવેદનશીલ બૂથો છે એના ઉપર માઇક્રો ઓબ્ઝર્વર્સની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. 16,000 જેટલો સ્ટાફનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યા છે જેને રેન્ડમાઇઝ કરીને વિભિન્ન બૂથ ઉપર મૂકવામાં આવશે. સાથે સાથે લોકોને જ્યારે મતદાન કરવા આવે ત્યારે સુવિધા રહે એટલે અશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જેમ કે પાણી, શેડ, રેમ્પ એની વ્યવસ્થા દરેક બૂથ ઉપર અવેલેબલ છે. ખાસ એ લોકેશન જ્યાં 3થી વધારે બૂથ છે ત્યાં પાર્કિંગના ખાસ ધ્યાન રાખવામાં આવ્યા છે. પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ફોર્સિસનો બંદોબસ્ત ડિપ્લોયમેન્ટનું આયોજન કરવામાં આવ્યા છે. કોઈ જગ્યા કોઈ દૂષણ ના થાય જેમ કે પ્રોહિબિટેડ સબસ્ટન્સ કે કોન્ટ્રાબેન્ડ સબસ્ટન્સ, એના માટે જેટલી એન્ફોર્સમેન્ટ એજન્સીસ છે એમાં BSF છે, નાર્કોટિક્સ બ્યુરો છે, એ બધા સાથે સંકલન કરવામાં આવી રહ્યા છે. કસ્ટમ્સ છે, IT છે, સાથે સાથે 42 જેટલા સખી બૂથ જેમાં આખી મતદાન પ્રક્રિયા ઇન્ક્લુડિંગ ધ સિક્યોરિટી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે એનું પણ આયોજન કરવામાં આવ્યું. 12 એપ્રિલે જાહેરનામું પાડવામાં આવશે. પછી 19-4 સુધી લોકો મતદારપત્ર ઉમેદવારી નોંધાવી શકશે. 20 તારીખે ઉમેદવાર 20 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. પછી 7 મે મતદાન યોજવામાં આવશે અને 4 જૂન મતગણતરી કરવામાં આવશે. નોમિનેશનના જે છેલ્લા દિવસ હોય એના 10 દિવસ પહેલાં સુધી કોઈ મતદાર રહી ગયું હોય તો ફોર્મ નંબર 6 ભરીને પોતાનું નામ એડ કરાવી શકશે.